સાગર, કાલે આપણે આવ્યા ને ત્યારે સામાન જેમ તેમ ગોઠવીને જતા રહ્યા હતા, પણ આજે તો આપણે બધો સામાન વ્યવસ્થિત ગોઠવી દઈશું. છાયા, આપણે ભગવતી સોસાયટીમાં રહેતા હતા, એ ઘર બરાબર જ હતું, મારી ઓફિસથી નજીક પણ હતું અને મને અનુકૂળ પણ હતું. ત્યાં ઘર બદલવાની જીદ શા માટે પકડીને, મને તો એ જ નથી સમજાતું. સાગર, હું સોસાયટીની સ્ત્રીઓના મેણાટોણાથી કંટાળી ગઈ હતી. મેણાટોણા? શેના મેણાટોણા? લોકો શું મેણાટોણા માગતા હતા તને? વાંજિયા મેડમ, તું વાંજણી છે, તારો ખોળો નથી ભરાતો, તું બદનસીબ છે, સવાર સવારમાં તારું મોઢું જોઈને અપશુકન થાય છે. છાયા, બદનસીબી માણસનો પીછો ક્યાંય નથી છોડતી. અહીંના લોકોને જ્યારે ખબર પડશે કે આપણે કોઈ સંતાન નથી, તો એ બધું તો આ લોકો પણ બોલશે ને? આ લોકો પણ આપણને મેણાટોણા તો મારશે જ ને? નહીં બોલે, મેં એની વ્યવસ્થા કરી રાખી છે, અને એવી વ્યવસ્થા કરી છે કે લોકોને બોલવાનો મોકો જ નહીં મળે. વ્યવસ્થા? શેની વ્યવસ્થા કરી છે તે? બોટાદમાં મારી એક ફ્રેન્ડ છે, પૂજા, એને બે દીકરા છે, એમાંનો એક દીકરો આપણે અહીં લઈ આવશું, એ આપણી ભેગો અહીં જ રહેશે, અને આપણા પેટના દીકરાની જેમ આપણે એને રાખશું. એટલે પૂજાના દીકરાને આપણે દત્તક લઈશું એમ? ના, દત્તક આપવાની તો એ ના પાડે છે, એને આપણી ભેગો રાખશું અને સોસાયટી વાળાને કહેશું કે આ અમારો દીકરો છે, અને સાગર, અહીં આપણને કોઈ ઓળખતું નથી, આપણે એ લોકોને જે કહેશું ને એ લોકો સાચું જ માની લેશે. છાયા, આપણે વાંઝ્યા છીએ એ વાત ક્યાં સુધી આપણે ઠાકેલી રાખશું? એકને એક દિવસ તો એ વાત લોકોને ખબર પડવાની જ છે. નસીબ ક્યારેય છાપડીમાં ઢાંક્યા નથી રહેતા, જે સત્ય હોય છે ને એ સામે આવીને જ રહે છે. પૂજાનો દીકરો જ્યાં સુધી આપણી સાથે રહેશે ત્યાં સુધી આપણે બધાને કહી શકશું કે આપણો દીકરો છે, ત્યાં સુધી તો શાંતિ ને. ત્યાં સુધી તો મારે આ લોકોના કડવા વેણ નહીં સાંભળવા પડે ને. સાગર, આ લોકોના કડવા વેણ સાંભળી સાંભળીને મારું જીવતર ધૂળ થઈ ગયું છે. સારું, તમે જેમ સારું લાગે તેમ. પૂજાના દીકરાને લેવા તો આવી છે, પણ એ તારી સાથે રહેશે? બા, હું અવારનવાર અહીંયા આવતી હોઉં છું, અને રાજ મારી સાથે રમે છે એટલે મને ઓળખે છે, એટલે એમ તો વાંધો નહીં આવે. છાયા બેન, મને મારા દીકરાને મારાથી અલગ કરતા જીવ નથી ચાલતો. મને તો એ થાય છે કે તમારી પાસે રહેશે કે નહીં. તું ચિંતા ન કર, હું તારા રાજને મારા સગા દીકરાની જેમ સાચવીશ, અને આમે હું એની માસી જ કહેવાઉં ને, એટલે એને કોઈ પણ વસ્તુની કમી નહીં આવવા દઉં. છાયા, તું રાજને લઈ જવાની કેમ આટલી બધી જીદ કરે છે, અને તને છોકરાનો આટલો બધો મોહ કેમ છે? બા, તમને તો ખબર જ છે કે મારે કોઈ સંતાન નથી, મારો ખોળો ખાલી છે. જો રાજ થોડાક વર્ષ મારી સાથે મારા ઘરે રહેશે ને, તો મારી મમતાને હૂફ મળશે, મારું મન તૃપ્ત થશે. ઠીક છે છાયા બેન, રાજ સ્કૂલે ગયો છે, હમણાં આવે ને એટલે તૈયાર કરીને એમને તમારી સાથે મોકલી. બેટા, હું જાણું છું કે તારો ખોળો નથી ભરાતો, તારે સંતાન નથી, હું તારી વેદના સમજું છું બેટા. તો બેટા, આવી રીતે તું ક્યાં સુધી બીજાના સંતાનને પોતાનો છોકરો માનીશ? આખરે તો તારે આ પરિસ્થિતિને સમજવી જ પડશે. જો બેટા, સંતાન હોવું ના હોવું એ તો ભગવાનના હાથની વાત છે, એને તો તું માને છે ને? એમાં માણસનું કઈ નથી ચાલતું, આ બધું ઉપરવાળાના હાથમાં છે, એની ઈચ્છા વિના પાંદડુંય નથી હલતું. પણ હું આ સમાજના મેણાટોણા નથી સાંભળી શકતી. લોકો એવા એવા કડવા વેણ બોલે છે જે હું નથી સાંભળી શકતી. બા, તમે મને જવાબ આપો કે જો સ્ત્રીને સંતાન ન થાય તો એમાં સ્ત્રીનો શું વાંક છે? બેટા, હું તો માનું જ છું કે એમાં સ્ત્રી કે પુરુષ કોઈનો વાંક નથી, વાંક છે એના કર્મોનો. માણસ એના સારા કર્મોથી સારું જીવન જીવે છે. પણ મેં એવું કયું ખરાબ કર્મ કર્યું છે કે જેની મને આવી સજા મળી છે? મેં તો સપનામાંય કોઈનું ખરાબ નથી વિચાર્યું. બેટા, માણસને ફક્ત એનો આ જન્મ યાદ હોય છે, ગયા જન્મના એના કયા કર્મો હોય એને કઈ યાદ નથી હોતું. એટલે બેટા, તું ખોટી ચિંતા કરવાનું રહેવા દે, અને ભગવાને તને જે જીવન આપ્યું છે ને એને હસતા મોઢે એનો સ્વીકાર કર. સ્વીકાર કેમ કરું બા? સંતાન વગરનું મારું ઘર ઘર નહીં પણ ખંડેર જેવું લાગે છે. મારા જીવનના બધા સુખ લઈને
ભગવાન જો મને સંતાન સુખ આપવા તૈયાર થાય ને તો હું રાજી છું. જો બેટા, ભગવાન જે કઈ કરે છે ને એ સારા માટે જ કરે છે. તને સંતાન ન આપવા પાછળ પણ એનો કઈક સારો જ સંકેત હશે. અરે બેટા, એવા કેટલાય માવતર મેં જોયા છે જેના બબ્બે ત્રણ ત્રણ દીકરાઓ હોવા છતાં એની પાછલી જિંદગી એ વૃદ્ધાશ્રમમાં જીવે છે. અને પછી ભગવાનને કહે છે કે આવા સંતાન આપવા કરતા તો અમને સંતાન ન આપ્યા હોત ને તો સારું હતું. એટલે જ કહું છું બેટા, ભગવાન જે કરે ને એ સારા માટે જ કરે. તું દુઃખ નહીં લગાવતી, અને છતાંય હમણાં રાજ સ્કૂલેથી આવે ને ત્યારે તું એને તારી સાથે લઈ જજે. અરે પપ્પા, તમે ક્યારે આવે? બસ હમણાં જ આવ્યો છું. પણ મેં સાંભળ્યું છે કે તમે બહારથી કોઈ છોકરાનો ઉછેર કરવા લાવ્યા છો, બસ એટલે આવ્યો છું એ પૂછવા કે આ બધું શું છે. પપ્પા, છાયાની એક મિત્ર છે પૂજા, એના દીકરા રાજને થોડા સમય રહેવા માટે અમે અહીંયા લઈને આવ્યા છીએ. થોડા વર્ષો અમારી ભેગું રહેશે ને તો આ ઘર હર્યું ભર્યું લાગશે. બેટા, પારકા છોકરાનો ઉછેર કરવો અને પાલવવો એટલું સહેલું નથી. અને ઘરનું સોનું હંમેશા સલામત રહેતું હોય છે, પણ માગી લેવેલું સોનું હંમેશા સોરાઈ જતું હોય છે અને કાંઈ ખોવાઈ જતું હોય છે. પણ પપ્પા, અમારા ખાલી પડી રહેલા ઘરમાં બાળકનો ઉફાળો અવાજ સાંભળવા માટે અમે બંને તરસતા હતા. પણ બેટા, આ કાલી ગયેલી ભાષા સાંભળવાની જીતમાં શીશો સાંભળવાના દિવસો ન આવે એ યાદ રાખજો. પપ્પા, મેં તો મારા મન જોડે સમાધાન કરી લીધું હતું. ભગવાને આપણને જે આપ્યું છે ને એ હસતા મોઢે સ્વીકારવું જ પડે, એ પછી છાયા દુઃખ હોય કે સુખ. પપ્પા, હવે રાજને લાવ્યા જ છીએ ને તો એકાદ વર્ષ સાચવી લઈએ. મને કાંઈ વાંધો નથી. આ તો હું તમને એક સાચી સલાહ આપું છું કે પારકા છોકરાને સાસવવા ને એ બહુ કઠિન હોય છે. ડાળી ઉપર ફૂલ હોય ને ત્યાં સુધી તો ઠીક છે, પણ એ ફૂલને ડાળીથી તોડી લીધા પછી સાસવવું બહુ કઠિન છે. પપ્પા, તમે ચિંતા ન કરો, રાજને હું મારા પેટના દીકરાની જેમ સાચવીશ. અને હા, એની મમ્મીની યાદ જરાક પણ નહીં આવવા દો. તને ના પાડી હતી ને કે આપણે આવા ધંધા નથી કરવા, નથી લાવો કોઈનો છોકરો, પણ તું માની નહીં. જો આ કેવી મુસીબત ઉભી થઈ, રાજ નહીં મળે તો શું જવાબ આપીશું આપણે એ લોકોને? પણ સાગર, મને થોડી ખબર હતી કે આવું બનશે. બાપુજી સાચું જ કહેતા હતા કે ઘરનું સોનું સલામત રહે છે, પણ પારકું સોનું હંમેશા ચોરાઈ જતું હોય છે. શું થયું હશે આ છોકરાનું? ક્યાં ગયો હશે? મને એ ચિંતા થાય છે કે હવે આપણે શું કરશું, પૂજાને શું જવાબ આપશું. પ્લીઝ સાગર, તમે કંઈક કરો. તને ખબર છે, પૂજાને જો આ વાતની ખબર પડી ને તો મોટો વખેડો ઉભો થશે. એનો છોકરો માંગશે, ક્યાંથી લાવીને આપીશું આપણે? હવે રડવાનું બંધ કર, હું જાઉં છું સ્કૂલે અને તપાસ કરું છું. હે ભગવાન, તું મારી સાથે કયા ભાવનો બદલો લઈ રહ્યો છે? તે મારો ઘોડો ખાલી રાખ્યો, મને સંતાન સુખ પણ ન આપ્યો, અને જેને મેં પાલક પુત્ર તરીકે રાખ્યો એને પણ તું છીનવી લીધો. તું મને સંતાન સુખ આપે કે ન આપે, પણ મારા દીકરા રાજને પાછો મોકલી દે, તો હું મારી ફ્રેન્ડ પૂજાને શું જવાબ આપીશ? શું જવાબ આપીશ? તું તો દયાનો સાગર છે, કરુણા સાગર છે. તને મારા ઉપર આટલી દયા નથી આવતી, અને એવા તો મેં શું પાપ કર્યા છે કે તું મને
મને આવી કઠોર સજા આપી રહ્યો છે. બસ મને મારો રાજ પાછો આપી દે, બીજું હું તારી પાસે કઈ નથી માંગતી. તમે પોલીસ સ્ટેશન જઈ આવ્યા? હા જઈ આવ્યો, પોલીસ કમ્પ્લેન કરી છે, એ લોકો રાજને શોધી રહ્યા છે. ક્યાં છે મારો છોકરો બોલો, કરી દીધો ને ગુમ? પૂજા તું શાંતિ રાખ, હવે પોલીસ કમ્પ્લેન કરી જ છે, રાજ મળી જ જશે આપણને. મેં તમને લોકોને ના પાડી હતી કે રહેવા દો, તમે મારા રાજને નહીં સાચવી શકો, પણ તમે લોકો ના માન્યા. અરે છોકરા કેમ રાખવાની, તમને ક્યાંથી અનુભવ હોય, તમે તો વાંજિયા છો વાંજિયા. પૂજા આવા આકરા વેણ ન બોલ, ભલે મને ભગવાને સંતાન નથી આપ્યું, આખરે હું પણ એક સ્ત્રી છું અને મારી અંદર પણ એક માનું હૃદય છે. તારી અંદર માનું હૃદય નથી, પણ તું ડાકણ છે ડાકણ, મારા છોકરાને ભરખી ગઈ છે. સારું થયું કે ભગવાને તને સંતાન ન આપ્યું, તારામાં સંતાનને સાચવવાની તેવડ જ નથી. ભગવાનને પણ ખબર હોય ને કે આનામાં તેવડ નથી, ક્યાંથી આપે ભગવાન? બસ પૂજા, બોલવામાં જરા ભાન રાખ, અમે લોકો ચૂપ છીએ, એનો મતલબ એ નથી કે તું ગમે તેમ બોલી જાય. એક વાત બંને કાન ખોલીને સાંભળી લે, આજ સાંજ સુધીમાં મારો છોકરો ના મળ્યો ને તો તમારા બે પર કેસ ઠોકી દઈશ, મારા છોકરાને ગુમ કરવાનો, પછી આખી જિંદગી જેલમાં સેડા કરજો. હા મમ્મી બોલો. હા પૂજા સાંભળ, રાજ આવી ગયો છે ઘરે. શું રાજ ઘરે આવી ગયો? હા સ્કૂલેથી ભાગીને ઘરે આવી ગયો છે. હા તું જલ્દી આવી જા. હા ફોન રાખો, હું આવું છું. રાજ મારો ઘરે આવી ગયો છે પાછો, સ્કૂલેથી ભાગીને એકલો ઘરે જતો રહ્યો હતો. તમારા બંનેના નસીબ સારા છે કે મારો રાજ મને મળી ગયો, ઘરે પાછો આવી ગયો. અને હા, આજ પછી મારા ઘરે કોઈ દિવસ આવતી નહીં. તે મારા દીકરા ઉપર ખોટી નજર નાખીને એટલે જ મારો દીકરો ખોવાઈ ગયો હતો. વિચાર કર કે તારી નજર કેટલી મેલી હશે. મમ્મી મમ્મી ક્યાં છે રાજ? બેટા બેટા થોડીક શાંતિ રાખ, રાજ આવી ગયો છે અને દૂધ નાસ્તો કરીને નીચે દોસ્તાર વાળે રમવા ગયો છે. બેટા રડ નહીં અને તું આમ અકળાઈ નહીં જા, રાજ આવી ગયો છે, સાજો નરવો છે. અને મને એ ખબર છે કે બેટા માનો જીવ જ એવો હોય, એ જરાક વાર માટે છોકરો આગું પાછું થાય ને તો એ અકળાઈ જાય અને છોકરાને ગોત્યા કરે. પણ બેટા થોડુંક તો સમજ શક્તિ રાખ કે કોઈને આપણે કપડાં અપાય, દાગીનો અપાય, પણ પોતાનું બાળક જેને જેને તે 9 મહિના સુધી એનો ભાર વેઠ્યો, એને કેવી રીતે તે મોટો કર્યો અને એને માયગ્યો નથી આપી દીધો. મમ્મી મારાથી ભૂલ થઈ ગઈ, હવે હું મારા દીકરાને મારાથી ક્યારેય દૂર નહીં કરું. ન કરાય બેટા, આ તો તારી ફ્રેન્ડ છે. અરે દેરાણી જેઠાણીએ એકબીજાના છોકરા ન દેતા ને સગી બહેનોય નથી દેતી. બેટા સંતાન તો આપણી સંપત્તિ છે, એમ આપી દેવાય? પણ કેમ મને એ નથી ખબર પડતી કે તું આટલી હોશિયાર, આટલી ચાલાક છોકરી, આટલી તું લાગણીશીલ, અને એને માંગ્યો અને તે એક વસ્તુની જેમ તારો છોકરો દઈ દીધો. મને ખબર હતી કે હું તને કઈક રોકીશ ને ટોકીશ ને તો તું મારા પર ગુસ્સે થઈશ. પણ બેટા બાળક કોઈ દિવસ ન દેવાય, તે નવા કપડા દીધા હોત ને અને ફાટી ગયા હોત ને તો વાંધો નતો, ઈ નવા આવી જાય, દાગીના ઈ નવા આવી જાય. અરે એને પૈસા માંગ્યા હોત ને તે પૈસા દીધા હોત અને ઈ તને પાછા ન દેત ને ઈ એ પાછા આવી જાય. પણ આપણું બાળક પાછું ન આવે બેટા, ઈ તો કે ભગવાનની આપણા બધાય પર મહેરબાની કે બાળક આપણું પાછું આવી ગયું. હવે પછી ધ્યાન રાખજે બેટા, ક્યારે એને અળગો નહીં કરતી. હા મમ્મી, હવે હું રાજને ક્યારે દૂર નહીં થવા દો. મમ્મી હું નીચે જઈને રાજને લઈને આવીશ. અને બેટા હજી હા, પણ તું ઘણી વખત છે ને રાતને મારી પાસે મૂકીને જાય છે ને બાર, તો એ તું નહીં માનવું એને જીવ કરતા વધારે રાખું, કારણ કે પારખી થાપણ છે.
એને રાખ્યો તને નહીં દેખાય, પણ જો મારાથી ક્યાંક પડ્યો આપ્યો વાગ્યો ને તો તરત તને એમ લાગે મમ્મી એનું ધ્યાન નહીં રાખ્યું. તો હું તો તારી માં છું તોય તું એવું વિચારે, તો તે તારી બેનપણી ને એમને આપી દીધો. પણ બેટા જે થયું ઈ ભગવાને આપણી આ કસોટી કરીને આપણે પારે ઉતરી ગયા. હવે ક્યારે બાળકને અળગો નહીં કરતી બેટા. મારાથી ભૂલ થઈ ગઈ, હું રાજને લઈને આવી. હા બેટા જા. રાજ ક્યાં છે તું? નાદાન છે બિચારી, ભોળી છે. મને ખબર છે એ કેવી વાલી માં છે. એ છોકરાને અળગો ન કરે પણ એનાથી એની બેનપણીનું દુઃખ સહ્યું નહીં ગયું હોય તો જેને આપ્યો હોય. પણ વાંધો નહીં, નાટકી કસોટીમાં એ સુધરી તો ગઈ. હવે ક્યારેય એના બાળકને અળગો નહીં કરે એ મને ખાતરી છે. હજી 6-7 વર્ષનો છે, વિચાર કરો. ઘરે ભાગી જતા રસ્તામાં જો એને કઈક થયું હોત ને તો આપણા બધાનો શું થાત. ખરેખર પપ્પા, રાજને પાલક પુત્ર તરીકે લાવીને અમે લોકોએ બહુ મોટી ભૂલ કરી છે. જો બેટા, ભગવાને તમારા નસીબમાં લખ્યું છે ને એ તમારે સ્વીકારવું જ પડે. આ દુનિયામાં તમારી જેવા કેટલાય મા બાપ સંતાન વિહોણા છે, તો એ કઈ બહુ મોટી દુઃખની વાત નથી, નસીબની વાત છે. તમારી વાત સાચી છે પપ્પા, નસીબમાં જે લખ્યું છે ને એને હસતા મોઢે સ્વીકારવું જ પડે. ફાટેલા કપડાને થીંગડા દઈ શકાય છે, પણ ફાટેલા નસીબને ક્યારેય સાંધી નથી શકાતા. મન હલકો ના કર છાયા, દરેક વ્યક્તિના જીવનમાં એકાદ ખોટ તો હોય જ છે. ભગવાને આપણને બધું જ આપ્યું છે, પણ સંતાન સુખ નથી આપ્યું. ભગવાને આપણને જે આપ્યું છે તે હસતા મોઢે સ્વીકારી લેવાનું. અને છાયા, આપણે બંને જો એકબીજા માટે જીવશું ને તો કોઈના સહારાની જરૂર નહીં પડે, સંતાન વગર પણ જીવી જવાશે. હા, મને ખબર છે સાગર કે તમે મને સાંત્વના આપવા માટે આ બોલો છો, પણ એક સ્ત્રી તરીકે મારા મનમાં એક ખૂણો તો ખાલી છે જ કે મારે પણ એક સંતાન હોવું જોઈએ. જો સંતાન હોય તો આપણે ગરડા થઈએ ને તો એ આપણો સહારો બની રહે. અરે તમે સંતાન માટે આટલા દુખી શું કામ થાવ છો? અરે દુનિયામાં ઘણા એવા દંપતિ છે કે એને કોઈ સંતાન જ ન હોય તો શું એ જીવન જીવવાનું છોડી દે? એ લોકો જીવન તો જીવતા હોય છે, પણ એ લોકોના જીવનમાં કોઈ રંગ નથી હોતો. અને પપ્પા, રંગ વગરનું જીવન એ તો સ્વાદ વગરનું ભોજન કહેવાય. જો છાયા, આપણે સંતાન વગર જીવવાનું જ છે, એ વાત તું હસતા મોઢે સ્વીકારે કે ન સ્વીકારે, પણ એ જ સત્ય છે. તો પછી આને સ્વીકારીને હસી ખુશીથી આનંદથી જિંદગી જીવને. જે ઘટના આપણી જિંદગીમાં બનવાની છે એને કોઈ નથી રોકી શકવાનું, તો પછી હસતા મોઢે એનો સ્વીકાર કરી લેવાનો. તમારી વાત તો સાચી છે, પણ એ પાલન કરવી ને એ બહુ અઘરી છે. જીવનમાં સાથ આપનાર સાથી એટલે પતિ માટે પત્ની અને પત્ની માટે પતિ, પણ મારી માટે સાથ આપનાર મારું પોતાનું સંતાન હોવું જોઈએ, મારું સંતાન હોવું જોઈએ જે દરેક પરિસ્થિતિની અંદર મારો સાથ આપે. પછી એ દીકરો હોય કે દીકરી, એની સાથે વાત કરીએ એટલે એ વાત વાર્તા બની જાય, સુખ બેવડાઈ જાય અને દુઃખમાં દુઃખ કપાઈ જાય, ઓછું થઈ જાય. અને સાગર, સંતાન એટલે એ નાનું હોય ને ત્યારે એને જોઈને દુનિયા ભૂલી જવાય, એની બોલી એટલી મીઠી હોય ને કે એમાં ખોવાઈ જવાય. અને મારું સંતાન જ મારી દુનિયા, કે એને મોટું થતું જોઈને એનામાં ખોવાઈ જવાય. એ યુવાન થાય એટલે એના સાથમાં એના સંગાતમાં આ દુનિયા જોવાનું મન થાય, સંતાનના સાથમાં અને સંગાતમાં વૃદ્ધ થવાનું. અને બસ એ જ આપણને સાચવે ને એવી મારી ઈચ્છા છે. તમારો સંતાન પ્રેમ જોઈને મારી ઈચ્છા છે, જો તમારા બંનેની ઈચ્છા હોય ને તો એનું પાલન કરજો. બોલો ને પપ્પા, તમારી શું ઈચ્છા છે? આ દુનિયામાં ઘણા એવા બાળકો છે કે એના મા બાપની ખબર જ ન હોય. અરે આ દુનિયામાં ઘણા એવા બદનસીબ બાળકો છે કે જન્મતા વેત જ એની મા એને તરસોડી દે છે. અને એવા બાળકને જો તમે દત્તક લઈ લો ને તો એને મા બાપનો પ્રેમ મળી જાય અને તમને એક બાળક મળી જાય, અને એ અનાથ બાળક માટે તમે જ એના ભગવાન બની જશો.
જો બાળકને દત્તક લેવાનો વિચાર હોય તો મારી મંજૂરી જ છે. પપ્પા, મારે તો છાયાની ઈચ્છા જાણવાની છે. જો છાયા એનું પાલન પોષણ કરી શકતી હોય તો એની ખુશીમાં જ મારી ખુશી છે. પણ એ કઈ જ્ઞાતિનું છે, કયા કુળનું છે, એ કઈ રીતે ખબર પડે? જો બેટા, આ જ્ઞાતિ, આ કુળ, આ બધું આ જગતના માનવીએ બનાવ્યું છે. એ બાળકને સારા સંસ્કાર આપો અને સારો ઉછેર કરો ને તો એ જ બાળક મોટો થઈને એક આદર્શ નાગરિક બની જાય. એટલે બાળકને કેવો બનાવો ને એ તો એના મા બાપ ઉપર આધાર છે. જો તમારા બંનેની ઈચ્છા હોય તો મને કઈ વાંધો નથી. તો બેટા, આ શુભ કામમાં રાહ ન જોવાય, અત્યારે જ આપણે એને કેવડાવી દઈએ.